Hello friends, my name is Darshan Shah. I am a founder and director of D-Vivid Consultancy. We are specialized in US, Canada and different countries student visa. Regarding my profile, I hold MBA from University of Texas Arlington. During the time I have done 2 CPTs, 3 pre-completion OPTs, and then after I got hired by Ericsson. I started this company before 2.5 years after moving from US to India. Today I am going to share this video regarding M.Engineering program and MSc program in Canada. છેલ્લા એક વર્ષમાં ઘણા બધા સ્ટુડન્ટોને કન્ફ્યુઝન છે કે એમ એન્જિનિયરિંગ પ્રોગ્રામ શું છે એન્ડ એમએસસી પ્રોગ્રામ શું છે. ઓકે, આ કન્ફ્યુઝન દૂર કરવા માટે મેં આ વિડીયો બનાવ્યો છે. આ માધ્યમથી હું સ્ટુડન્ટોને કહેવા માગું છું, ઇવન્સ ધ પેરેન્ટ્સને બી કહેવા માગું છું કે કેનેડામાં માસ્ટર ડિગ્રી કરવા માટે કયા કયા ક્રાઇટેરિયા છે એન્ડ ઓલ્સો કયા કયા ફેક્ટર્સ છે જે આપણે કન્સિડર કરવા જોઈએ વાઇલ ડુઈંગ અ એપ્લિકેશન્સ ફોર 2019 માટેની એપ્લિકેશન પોર્ટલ ઓક્ટોબરથી ઓપન થઈ જશે જે લોકોને કેનેડા માસ્ટર્સ પ્રોગ્રામ કરવા જવું છે એ લોકો માટે. એટલે એ લોકો એમની તૈયારીઓ શરૂ કરી દે, આઈલેટ્સની એક્ઝામની પ્રિપરેશન્સ આપી દે. એકવાર સારા સ્કોર આવ્યા હોય તો બીજી વાર આપીને બી તૈયારી કરી શકે છે. હવે હું એ પોઈન્ટ ઉપર આવું છું કે કેનેડામાં માસ્ટર્સ કરવા માટે શું કરવું જોઈએ અને કયા બે કયા પ્રોગ્રામ્સ છે. ઓકે ઓકે, ફર્સ્ટ કેનેડાની અંદર માસ્ટર્સ માટે એક એમ એન્જિનિયરિંગ પ્રોગ્રામ છે, માસ્ટર ઓફ એન્જિનિયરિંગ પ્રોગ્રામ એન્ડ MASc પ્રોગ્રામ છે, માસ્ટર ઓફ એપ્લાઇડ સાયન્સ. ઓકે, આ બે ડિફરન્ટ પ્રોગ્રામ છે. ઘણા બધા સ્ટુડન્ટ્સોને ખબર નથી કે આ બે વચ્ચેનો ડિફરન્સ શું છે. નાવ એમ એન્જિનિયરિંગ પ્રોગ્રામ એ રિયલ વર્લ્ડ ઇન્ડસ્ટ્રીયલ પ્રોગ્રામ છે. દેટ મીન્સ કે તમે એમ એન્જિનિયરિંગ ઇન કેમિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, દેન આફ્ટર બીજી કોઈ બી ફિલ્ડમાં એમ એન્જિનિયરિંગ તમે કરો, દેટ મીન્સ કે તમે આ કોર્સમાંથી તમને એ એજ્યુકેશન મળશે કે જે તમે ઇન્ડસ્ટ્રીઝમાં એપ્લિકેશન કરી શકશો. મીન્સ રિયલ વર્લ્ડ ઇન્ડસ્ટ્રીઝમાં તમે કામ કરવા માગતા હોય તો એમ એન્જિનિયરિંગ પ્રોગ્રામ તમારા માટે ફ્રૂટફુલ છે. તમે કેનેડામાં ગ્રેજ્યુએટ થઈને કોઈ કંપનીઝમાં કામ કરવા જશો યા તમારે કોઈ કંપનીઝમાં સારી પોઝિશન ઉપર જવું છે અને તમારે સ્ટાર્ટિંગ જોબ જોઈએ છે તો એમ એન્જિનિયરિંગ પ્રોગ્રામ તમારા માટે સારામાં સારો ઓપ્શન છે. ઓકે, હવે આવે છે MSc પ્રોગ્રામ. ઓકે, પછી આપણે એની રિક્વાયરમેન્ટની વાત કરીએ. MASc પ્રોગ્રામ એટલે માસ્ટર ઓફ એપ્લાઇડ સાયન્સ પ્રોગ્રામ. હવે આમાં બહુ જ કન્ફ્યુઝન હોય છે સ્ટુડન્ટોને કે MSc પ્રોગ્રામ શું છે. ઘણા સ્ટુડન્ટો લાસ્ટ યર એપ્લિકેશન બી કરી નાખીને બધા ડિફર થયા, મીન્સ ઓલ ગોટ રિજેક્ટેડ ઇન ધ MASc પ્રોગ્રામ. ઓકે, નાવ MASc પ્રોગ્રામ છે એ રિસર્ચ બેઝ પ્રોગ્રામ છે, વિચ ઇઝ કોલ્ડ થીસિસ પ્રોગ્રામ. ઓકે, હવે કેનેડાની અંદર તમારે MASc પ્રોગ્રામ કરવા જવું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ એ લોકોનો ક્રાઇટેરિયાની વાત કરીએ. અચ્છા, પહેલાં આપણે વાત કરી દઈએ કે આ પ્રોગ્રામ થીસિસ બેઝ પ્રોગ્રામ છે અને આનું આઉટકમ એ છે કે તમે જો PhD કરવા માગતા હોય, રિસર્ચ વર્કમાં આગળ જવા માગતા હોય તો આ એક તમારા માટે પરફેક્ટ પ્રોગ્રામ છે. ઓકે, બીજી વસ્તુ કે દરેક યુનિવર્સિટીઝમાં MSc પ્રોગ્રામમાં એડમિશન માટેનો પહેલો જ ક્રાઇટેરિયા એવો છે કે તમારે પ્રોફેસર્સનું એપ્રુવલ જોઈએ. ઓકે, વોટ ડી મીન બાય પ્રોફેસર્સનું એપ્રુવલ જોઈએ? દેટ મીન્સ કે તમે આજે સમજી લો કે યુનિવર્સિટી ઓફ અલ્બર્ટામાં MSc પ્રોગ્રામ ઇન મિકેનિકલમાં એપ્લાય કરવા માગો છો તો યુનિવર્સિટી ઓફ અલ્બર્ટાના મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના જેટલા બી પ્રોફેસર્સ રિસર્ચ કરતા હોય અને એમનો રિસર્ચ એરિયા તમારા રિસર્ચ એરિયાને અલાઇન થતો હોય તો જ તમને એ યુનિવર્સિટીઝમાં તમારે એપ્લિકેશન કરવાની. ઓલ્સો તમારે દરેક પ્રોફેસર્સને ઇન્ડિવિજ્યુઅલી ઇમેલ કરવાના, તમારા રિસર્ચ ઇન્ટરેસ્ટ વિશે જણાવવાનું અને તમે રિસર્ચમાં કેમ ઇન્ટરેસ્ટેડ છો અને તમે કયા કયા રિસર્ચ કરેલા છે એ બી તમારે સપોર્ટિવ ડોક્યુમેન્ટ્સ જોઈશે. મીન્સ તમે ઇન્ટરનેશનલ પેપર પબ્લિશ કર્યું હશે, તમે રિસર્ચ આસિસ્ટન્ટશીપ કરી હશે, લાઈક ભાઈપા એટોમિક રિસર્ચમાં ઘણાએ કરેલી હોય છે, ઇસરોમાં ઘણાએ કરેલી હોય છે, ISC બેંગ્લોર છે, IIT છે, એની અંદર કોઈ રિસર્ચ ઇન્ટર્નશીપ્સ કરી હોય છે, વિચ ઇઝ વેલિડ ટુ ગેટ એડમિશન ઇન ધ MASc પ્રોગ્રામ. બટ તમારે પ્રોફેસર્સનું એપ્રુવલ જોઈએ. દેટ મીન્સ કે અલ્બર્ટાના પ્રોફેસર્સને તમે ઇમેલ કર્યો અને કોઈ પ્રોફેસર્સ આર રેડી ટુ એક્સેપ્ટ યુ અંડર હિઝ ઓર હર
પ્રોજેક્ટ ઓર રિસર્ચ તો તમને એડમિશન મળી જાય. ઓકે, હા, એડમિશન મળી જાય ધેટ ડઝન્ટ મીન કે તમને આઇલેટ્સ નહીં આપવી પડે. યુ શુડ હેવ ટુ ગીવ આઇલેટ્સ, યુ હેવ ટુ સ્કોર વેરી ગુડ ઇન ધ આઇલેટ્સ. કારણ કે એમએસસી પ્રોગ્રામ બે જુદા જુદા ડિપાર્ટમેન્ટ્સ તરફથી હેન્ડલ થાય છે. એક ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ એડવાઇઝિંગ કમિટી હોય છે અને બીજી હોય છે પ્રોફેસર્સની ઇન્ડિવિજ્યુઅલ કમિટીઝ. ઓકે, જેમાં એમએસસી પ્રોગ્રામની અંદર તમારો રિસર્ચ પાવરફુલ હોય તો જ તમને એડમિશનના ચાન્સીસ છે. વરના તમે કોઈ બી જગ્યાએ એપ્લાય કર્યો છો, તમને રિજેક્શન જ આવશે. તો આ વસ્તુનો તમને ખ્યાલ રહે કે એમએસસી પ્રોગ્રામમાં એપ્લાય કરતા પહેલા તમારી પાસે આટલી આટલી વસ્તુ હોવી જોઈએ. ફર્સ્ટ, કે તમારા પ્રોફેસર્સનું, જે બી યુનિવર્સિટીઝમાં એપ્લાય કરો છો, યુનિવર્સિટીઝના પ્રોફેસરનું એપ્રુવલ. હા, એ એપ્રુવલ કેવી રીતે, તમારે એ લોકોને ઈમેલ મોકલવાના રહેશે. દરેક પ્રોફેસર્સની પ્રોફાઇલ જોવી પડશે, એમાં તમને ઈમેલ મોકલ, એમના ઈમેલ આઈડી હશે, એમાં તમારે ઈમેલ મોકલવા પડશે. અને ઘણીવાર એવું થાય છે કે મહિના, બબ્બે મહિના, ત્રણ મહિના સુધી કોઈના રિપ્લાય નથી આવતા. તો મેક શ્યોર્સ કે તમે એમએસસીમાં એપ્લાય કરો તો તમારે પેશન્સ રાખવી પડશે. ઓકે, બીજી વસ્તુ કે તમારી પાસે રિસર્ચ પેપર હોવું જોઈએ. યા, ડેમ શ્યોર રિસર્ચ પેપર, રિયલી ગુડ રિસર્ચ પેપર. ઓકે, કારણ કે ઘણા બધા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અત્યારે એવા છે કે જે લોકો પૈસા લઈને રિસર્ચ પેપર પબ્લિશ કરે છે, બટ વિચ આઈ ડોન્ટ વોન્ટ ટુ એમ્ફસાઇઝ ઓન ધેટ. તમે કોઈ બી સારી જનરલ હોય કે IEEE હોય, એલસીવેર હોય, જે ટોપ નોચ જનરલ છે, એની અંદર તમે રિસર્ચ પેપર પબ્લિશ કરો, રિવ્યૂ પેપર પબ્લિશ કરો, તો ડેફિનેટલી એ તમને એમએસસી પ્રોગ્રામમાં હેલ્પફુલ થશે કેનેડામાં. ઓકે, નાવ થર્ડ પોઈન્ટ ઇઝ IELTS. IELTS રિક્વાયર. ઓકે, IELTSમાં તમારો સારો સ્કોર હોય, જેમ કે છે 6.5 નો લેસ ધેન 6 એ હોય, તમે સારી જગ્યાએ એમએસસી પ્રોગ્રામ માટે એપ્લાય કરી શકશો. તો એમએસસી પ્રોગ્રામની રિક્વાયરમેન્ટ આ છે. અને મેન્ડેટરી છે કે તમે પ્રોફેસર્સના એપ્રુવલ લો. તમે યુનિવર્સિટી ઓફ ટોરેન્ટો, અલ્બર્ટા, વોટરલો, મેનિટોબા, સસ્કાચુએન, ક્વીન્સ, ડેલહાઉસી, આ બધી યુનિવર્સિટીમાં એમએસસી પ્રોગ્રામ માટે તમારે પ્રોફેસર્સનું એપ્રુવલ જોઈશે. આપણે વાત કરી એમએસસી અને એમ.એન્જિનિયરિંગ પ્રોગ્રામમાં, બરાબર, પ્રોગ્રામની, એમાં ટોપ મોસ્ટ વસ્તુ એ છે કે તમારો CGPA મેટર બહુ કરે છે. કેનેડિયન યુનિવર્સિટીમાં એપ્લાય કરવા માટે નાઉ ડેઝ ઇઝ વેરી હાઈ કોમ્પિટિશન્સ, બીકોઝ ઓલ ઓવર ધ વર્લ્ડ પીપલ આર કોમ્પિટિંગ ટુ ધોઝ યુનિવર્સિટીઝ. ઓકે, તો તમારા ઘણા બધા ફેક્ટર્સ છે કે જે એમાં ક્રાઇટેરિયા મેચ થવા જોઈએ. લાઈક કેનેડાની મોસ્ટ ઓફ ધ યુનિવર્સિટીઝમાં 75% ક્રાઇટેરિયા છે. ઓકે, નાવ 75% એકોર્ડિંગ ટુ આપણે GTU અને ઇન ગુજરાત લેવલની જે બી યુનિવર્સિટીઝ છે એ લોકોનો પર્સન્ટેજ તમે જુઓ, 75% તમારે કેનેડામાં એપ્લિકેશન કરવા માટે યુ હેવ મિનિમમ 7.91 CGPA. ઓકે, હવે આ કેલ્ક્યુલેશન કેવી રીતે છે એ તમારી ટ્રાન્સક્રિપ્ટની અંદર આપેલું છે, તમે જોઈ શકશો. અને ઇફ યુ ડોન્ટ ફાઇન્ડ ઇટ, ઇફ યુ આર અનેબલ ટુ ગેટ ઇટ, જસ્ટ ડ્રોપ મી મેસેજ ઓન માય વેબસાઇટ એન્ડ આઈ વિલ લેટ યુ નો. ઓકે, એટલે 7.75% હોય જોઈ, 75% હોય તો જ તમે એપ્લાય કરી શકો છો. દેટ મીન્સ કે તમારા CGPA જે હોય એ 7.9 અબો હોવા જોઈએ. ઓકે, સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમારો CGPA જો 8.5 અબો હોય, રાઈટ, તમારા એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીઝ સારા હોય અને તમારી પ્રોફાઇલ સારી હોય તો તમે ડેફિનેટલી એમ એન્જિનિયરિંગ કેમ કહું છું, બિકોઝ હું એવું સમજી રહ્યો છું આમાં કે તમારી પાસે રિસર્ચ પેપર નથી ને કશું જ નથી. ઓકે, તો તમે, મારી રિક્વેસ્ટ છે કે એમ એન્જિનિયરિંગમાં તમે એપ્લાય કરો. અને જો આઇલેટ્સની અંદર કદાચ તમારે કોઈ એક મોડ્યુલમાં 5.5 હોય તો આ યર અમારે 3-4 કેસ એવા છે કે જે 5.5 છે આઇલેટ્સમાં, પણ એ લોકોના CGPA 8.9 છે, એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી સ્ટ્રોંગ છે, LOR સ્ટ્રોંગ હતા, SOP સ્ટ્રોંગ હતા, એ લોકોને યુનિવર્સિટી ઓફ અલ્બર્ટા, દેન આફ્ટર ઓન્ટારિયો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ ધેર ઇઝ અનધર યુનિવર્સિટીઝ કે જ્યાં સારી સારી યુનિવર્સિટીઝમાં એડમિશન મળેલા છે અને એના વિઝા બી એપ્રુવ થઈ ગયેલા છે. એટલે જે લોકો એવું કહેતા હોય કે આઇલેટ્સ મેન્ડેટરી છે, 6.5 નો લેસ ધેન 6, તો એ વસ્તુ ડિપાર્ટમેન્ટ ઓર પ્રોગ્રામ વાઇઝ જાય છે. દરેક યુનિવર્સિટીઝના પ્રોગ્રામની રિક્વાયરમેન્ટ તમારે જોવી પડશે. કરંટ યુનિવર્સિટી, ઘણી બધી યુનિવર્સિટીઝમાં હજુ બી 6.5 અથવા ઘણા બધા 5.5 બી છે રિક્વાયરમેન્ટ. ઓકે, એ લોકો અપડેટ નથી કરી કે વોટ એવર જે બી હોય, પણ અમે આ ફેરી એપ્લાય કરેલું છે અને અમને એ રિઝલ્ટ મળેલા છે. ઇફ યુ વોન્ટ યુ કેન સી ધ ફીડબેક ડાઉન ધ વિડીયો. ઓકે, ઓકે, નાવ એટલે તમારી પાસે CGPA સારા હોય અને આઇલેટ્સમાં એક સેક્શનમાં કદાચ 5.5 હોય, એક સેક્શનની વાત કરું છું, એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીઝ સારી હોય તો તમે ડેફિનેટલી યુનિવર્સિટીઝ કન્સિડર કરી શકો છો અને તમને યુનિવર્સિટીઝમાં એડમિશન મળવાના ચાન્સીસ છે. તમારી પ્રોફાઇલ પાવરફુલ બનાવવી પડશે. ઓકે, તો એમ.એન્જિનિયરિંગની આ વાત થઈ ગઈ. એમએસસીની જે મેં વાત કરીએ કે રિસર્ચ પેપરની રિક્વાયરમેન્ટ હોય છે. બીજી વસ્તુ, કેનેડા એપ્લિકેશન પ્રોસેસ બહુ ટેડિયસ છે. ઓકે, જે લોકો US એપ્લિકેશન પ્રોસેસ કરી હોય એ લોકોને કેનેડા એપ્લિકેશન પ્રોસેસ બહુ ટીડિયસ છે, બિકોઝ
એમાં એવું છે કે પહેલાં એપ્લાય કરવાનું અને પછી એક નવું પોર્ટલ આવે કે જેમાંથી તમે તમારી એપ્લિકેશન ટ્રેક કરી શકો. ઓકે, એટલે તમને આ વસ્તુ ધ્યાનમાં રાખવાની એ છે કે લેટર ઓફ રેકમેન્ડેશન્સ, જે ધ્યાનમાં રાખવાની વસ્તુ કહું છું કે લેટર ઓફ રેકમેન્ડેશન જે છે એ એટલા ટિપિકલ છે કે ઘણીવાર લિંક ડાયરેક્ટ જશે ફ્રોમ ઇન્ડિવિજ્યુઅલ પોર્ટલ પરથી, જે બી યુનિવર્સિટીઝના પોર્ટલ હોય છે ત્યાંથી પ્રોફેસર્સને લેટર ઓફ રેકમેન્ડેશનની લિંક જશે. ઓકે, ઘણીવાર એ લિંક સ્પામમાં જાય છે. ઓકે, અનધર થિંગ કે ઘણીવાર એ લિંક મળતી નથી. ઓકે, તો આ સેક્શન્સની અંદર તમારે એટલું ડેમ શ્યોર કન્ટિન્યુઅસ તમારા પ્રોફેસર્સ કે તમારે એપ્લિકેશન પોર્ટલ ચેક કરતા રહેવું પડશે કે તમારા LOR સબમિટ થયા છે કે નહીં. બીકોઝ જો LOR ડેડલાઇન પહેલાં સબમિટ નહીં થાય તો તમારી એપ્લિકેશન ડિફર થઈ જશે. ઓકે, યુનિવર્સિટી ઓફ અલબટ્ટાની સમજો કે એપ્લિકેશન ડેડલાઇન છે 15 જાન્યુઆરી. 15 જાન્યુઆરી સુધી જો તમે LOR સબમિટ કરાવ્યા નહીં, એપ્લિકેશન તો બાય ડિફોલ્ટ તમે સબમિટ કરાવી જ પડશે, પણ જો LOR બી નહીં સબમિટ કરાયા તો તમારી એપ્લિકેશન ખૂબ જ સારી હોવા છતાં બી ગોઈંગ ટુ બી ડિક્લાઇન. ઓકે, તો LORમાં બહુ જ ધ્યાન રાખવાનું. ઘણી બધી યુનિવર્સિટીઝમાં LOR પ્રોફેસરે એમના પર્ટિક્યુલર ઇમેલ આઈડી ઉપર ઇમેલ કરવાના હોય છે, પર્ટિક્યુલર ફોર્મ ભરવાના હોય છે, તો આ બધી વસ્તુમાં મિનિમમ 15-20 દિવસનો ટાઈમ જતો હોય છે. કારણ કે પ્રોફેસર સર બિઝી હોય છે અને તેમના સ્કેડ્યુલ મેચ નથી થતા હોતો. જો જે સ્ટુડન્ટો કેનેડા માટે એપ્લાય કરવાની તૈયારી કરી રહ્યા છે તો એ લોકોએ અત્યારથી આ વસ્તુની ધ્યાન રાખવું કે એપ્લિકેશન ડેડલાઇન પહેલાં બધા ડોક્યુમેન્ટ સબમિટ થઈ જવા જોઈએ પોર્ટલમાં. ઓકે, કારણ કે US સિસ્ટમ અલગ છે. US 15-20 દિવસની ફ્લેક્સિબિલિટી આપે છે એપ્લિકેશન સબમિટ કર્યા પછી. કેનેડામાં બી ઘણી બધી યુનિવર્સિટીઝ આપે છે, પણ ધે આર વેરી રિજિડ. ઓકે, બિકોઝ ઓફ ધ ઓવરફ્લો ઓફ ધ એપ્લિકેશન્સ. તો એ વસ્તુ તમે કરી શકો, તમે LOR જેટલા જલ્દી સબમિટ થાય એટલા કરી શકો. એ ઓકે, આ જ એક વસ્તુ તમારે લેટર ઓફ રેકમેન્ડેશનમાં ધ્યાન રાખવાની છે. એટલે હવે Fall 2019 માટેના પોર્ટલ્સ ઓક્ટોબરથી ખુલ્લા થઈ જશે, ઓપન થઈ જશે, અને તમારે જો એમાં એપ્લાય કરવું હોય તો વી કેન એબલ ટુ હેલ્પ યુ વિથ દેટ. તમને કેનેડામાં MSc પ્રોગ્રામ કાં તો M.Engineering પ્રોગ્રામની અંદર સારી યુનિવર્સિટીમાં એડમિશન જોઈતું હોય, પ્રોફાઇલ ઇવેલ્યુશન કરાવવું હોય, તો યુ કેન ડેફિનેટલી કોન્ટેક્ટ ઓન માય વેબસાઇટ ડાઉન એન્ડ ફિલ ધ ફોર્મ એન્ડ આઈ વિલ ગેટ બેક ટુ યુ વેન આઈ ગેટ અ ચાન્સ. અને બીજી વસ્તુ કહી શકે કે વી ડોન્ટ હેવ એની એફિલિએશન વિથ ધ યુનિવર્સિટીઝ. એટલે જે યુનિવર્સિટીઝમાં અમારું કોઈ એફિલિએશન છે નહીં, એટલે જે બી યુનિવર્સિટીઝમાં અમે એપ્લાય કરીએ છીએ બધી ટોપ નોટ છે. આ વર્ષે અમારે યુનિવર્સિટી ઓફ ટોરેન્ટો, યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા, યુનિવર્સિટી ઓફ ઓટાવામાંથી MASc પ્રોગ્રામમાં અમારે એડમિશન આવેલું છે. બીજા બી ઘણી ક્વીન્સ છે, ડેલહાઉસી છે, કોન્કોડિયા છે, આ બધી યુનિવર્સિટીઝમાં અમને એડમિશન આવેલા છે અને MSc પ્રોગ્રામમાં બી અમને એડમિટ્સ આવેલા છે. વધારે ઇન્ફોર્મેશન્સ જોઈતી હોય તો યુ કેન કોન્ટેક્ટ મી ઓન માય સેલ ફોન નંબર એન્ડ આઈ હેવ ગિવન ઓલ ધ ઇન્ફોર્મેશન ડાઉન બિલો. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ વિથ કેનેડા Fall 2019 એપ્લિકેશન પ્રોસેસ ફોર યુનિવર્સિટી.